તો મ્યુઝિયમ ખાતે અનેક ખામીઓ જોવા મળી રહી છે તો સ્થાનિક લોકો સિવાય પુરાતત્વ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ્યે જ હાજર હોય છે તો મુખ્ય સમસ્યા રાપરથી વિરાસ શોધીની છે કારણ કે વિરાને જોડતા ચિત્રોડ રાપર બાલાસર ધોરાવીરા અને આડેસર રાપર માર્ગ કે જે અગાઉ રાજ્ય સરકાર હસ્તક હતા તે હવે નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તે છે આ એકસો કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળેલ છે તો અનેક સ્થળોએ જમ્પ બની ગયા છે તો કાચબાની પીઠ સમાન રોડ જોવા મળી રહ્યા છે રાપરથી ધોળાવીરા દોઢ કલાકની જગ્યાએ ત્રણ થી સાડા ત્રણ કલાકની મુસાફરી કરવી પડે છે તો આડેશર રાપરના છત્રીસ કિલોમીટરની પરિસ્થિતિ પર અત્યંત બિસ્માર હાલતમાં છે અને આ વિસ્તારના કે પ્રવાસીઓ માર્ગ અંગે ફરિયાદ ના કરે તે માટે નેશનલ હાઈવે નંબર નથી લગાવવામાં આવ્યા જેમાં રાપર આડેશ્વર નો અલંગ નંબર છે રાપર ચિત્રોડ રાપર બાલાસર બાલાસર ઓમાણા સાતલપુર અને બાલાસર ધોરાવીરા આ તમામ માર્ગોને કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા નંબર આપવામાં આવ્યા છે પરંતુ જાણી જોઈને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દર્શાવવામાં આવ્યા નથી તો આ માર્ગ પર એમ્બ્યુલન્સ અને સરહદ માટે મહત્વના આર્મીની કંપનીના વાહનોની ધીમી ગતિએ જોવા મળે છે તેનું કારણ માત્ર આ માર્ગ જ છે આ વિસ્તારમાં રહેતા લોકો કહે છે કે જેમ ધોરાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવાયું એમ આ માર્ગને પણ ખાડા ટેકરા માટે વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે